નમસ્કાર. આજે આપણે એક નવા જ વિષય પર વાત કરીશું, જે એવો જ વિષય છે કે દરરોજ એના વગર ચાલતું નથી. તો એવો કયું છે? તો છે મીઠું. આપણે જોઈએ છીએ કે મીઠું એટલે કોઈને એક પળ વગર ચાલતું નથી. સવાર ગણો, બપોર ગણો કે સાંજ ગણો, મીઠા વગર બિલકુલ ન ચાલે. તો મીઠાનો, કાચા મીઠાનો એમાં ઉપયોગ એ ખૂબ નુકસાનકારક છે કે નહીં, એની વાત આજે આ વિડીયોમાં કરવાનો છું. તો હું છું અલ્પેશ પટેલ, તમને આજે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપું કે મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે ન કરવો. તો સંપૂર્ણ વિડીયો આ જુઓ. પહેલા તો આપણે જોઈએ છીએ કે રોજિંદી જરૂરિયાતમાં મીઠું એક આપણું સહભાગી બની ગયું છે અને મીઠા વગર બિલકુલ ચાલતું નથી. તો આપણે આપણા મીઠાને પાકું મીઠું જો હોય, પાકું મીઠું એટલે કે એને દાળ શાક કોઈ પણ નાસ્તામાં એને ગરમ કરી અને ચડવીને જો બનાવવામાં આવે એને આપણે પાકું મીઠું કહીએ છીએ. જો પાકા મીઠાનો ઉપયોગ કરીએ તો કોઈ વાંધો જ નથી, પણ કાચું મીઠું અને એનો ઉપયોગ એ ખૂબ નુકસાનકારક છે. તો આજે વાત હું તમને કરવાનો છું. તો કાચા મીઠાથી શું નુકસાન થતું હોય છે? એક તો કાચું મીઠું એટલે તમારું બ્લડ પ્રેશર એટલે આપણા ધબકારા, બીપી, દમ આવવો, જઠરનું જે કરું ને એ જઠરનું કેન્સર પણ થઈ શકતું હોય છે અને વજન વધારવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે આ કાચું મીઠું. આપણે જોઈએ છીએ ડુંગળી દાળ શાકમાં થોડું પણ મીઠું ઓછું પડે તો ઉપરથી ડબ્બી લઈ અને નાખતા હોઈએ છીએ, જેના કારણે મીઠું આપણે વધારે લેતા હોઈએ છીએ. જો પાકું મીઠું લેવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ કાચા મીઠાનો જો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યાઓ તમને જોવા મળતી હોય છે. પણ આપણે જોઈએ મીઠું કેમ કાચું ન ખાવું જોઈએ, હું તમને જણાવું. મીઠામાં એક એવું તત્વ છે જે આયર્ન. આ તત્વ જો એને પકવીને જો ચડવામાં કોઈ શાકભાજી દાળ શાકમાં ચડવામાં આવે તો આયર્ન તત્વ જે ખરું એકદમ પાચ્ય થઈ જતું હોય છે, પણ કાચા મીઠામાં એ તત્વ પાચ્ય થતું નથી. એના કારણે આપણા ઉપર ખૂબ જ હાનિકારકો થતા હોય છે, જે આગળ તમે જોયા એ બધા જ ગુણધર્મો અને રોગો થવાની સંભાવના કાચા મીઠાના કારણે છે. મીઠું ખાવું પણ જોઈએ અને મીઠું વધારે પણ ન ખાવું જોઈએ. તો આ બંને વસ્તુ કરવી તો એમાં કરવું શું એ આપણને પ્રશ્ન થતો હશે. તો આજે હું તમને એનો ઓપ્શન આપું. આપણે જો મીઠુંનો ઓપ્શન લેવો હોય તો મીઠાના એક ઓપ્શન માટે સિંગાલોનું મીઠું, જે બિલકુલ પ્રક્રિયા વગરનું મીઠું છે, એનો જો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ આપણા શરીરને, આરોગ્યને અને ફાયદો થઈ શકતો હોય છે. તો આપણને છેલ્લો પ્રશ્ન થશે કે હવે કરવું શું, કાચું મીઠું લેવું કે ન લેવું? બિલકુલ કાચું મીઠું તો બિલકુલ બંધ કરી દો તમે, કારણ કે કાચું મીઠું એ ખૂબ નુકસાનકારક છે. ઉપરથી જેટલું પણ મીઠું કદી નાખવું નહીં, જેટલું મીઠું જોઈએ એટલું જરૂરિયાતવાળું મીઠું આપણે પકવીને ઉપયોગ કરીએ, જેટલે શાકભાજીમાં નાખીને અને તૈયાર રસોઈ કરીએ. તો કાચા મીઠાનો બિલકુલ આપણે ઉપયોગ ના કરવો જોઈએ. હા, ઓછું મીઠું પણ ના ખાવું જોઈએ. અમુક વસ્તુમાં જરૂર મુજબ તો મીઠું જોઈતું હોય છે. જેમ વાત કરીએ પૌઢ અવસ્થાની ઉંમર હોય, મતલબ વૃદ્ધાવસ્થામાં આપણે 1.5 ચમચી મીઠું બધી શાકભાજીમાં થઈને જતું હોય છે. લગભગ આપણે જોઈએ કે કિશોર અવસ્થા એટલે ગણીએ તો 30 થી મળી તે 40 વર્ષની ઉંમરવાળા લોકોને 1.5 ચમચી જેટલું મીઠું આરોગવું જોઈએ, અને નાની ઉંમરવાળાને તો 1.5 ચમચી પણ મીઠું ચાલતું હોય છે. આ એક મેં માત્ર જણાવ્યું છે, પણ મીઠાનો ઉપયોગ લઈ અને આપણે રોજિંદી જે રસોઈનો સ્વાદ અને જે આપણે મેળવતા હોય એ તો ચોક્કસ મેળવવો જ જોઈએ, અને સારું મીઠુંનો ઉપયોગ કરી અને આપણે એને સેવન કરવું જોઈએ. પણ કાચું મીઠું બિલકુલ બંધ કરી દેજો. જો આપ લોકો કોઈ કાચા મીઠાનો ઉપયોગ કરતા હોય અને એનાથી કોઈ અસર થતી હોય તો પણ આ કોમેન્ટમાં જણાવો, જેથી બીજા લોકો પણ જોઈ શકે કે ખરેખર કાચું મીઠુંનો ઉપયોગ કરવો ના જોઈએ. આવી હેલ્થ માટેની માહિતી હું તમારા સુધી અવારનવાર પહોંચાડી રહીશ. આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરી અને લોકો સુધી પહોંચાડો, જેથી કાચા મીઠાનો ઉપયોગ આપણે આજથી જ બંધ કરીએ. આભાર.